बंद कर। मारू नाम जॉर्ज डायस है, पूर्व म्युनिसिपल काउंसिलर। सीटीएम पासे जे दबाणना पाखाणा वाळाने હેરાનગતિ થઈ રહી છે, આજે જે આવેદન આપવાનું છે શું? એક્સપ્રેસ હાઈવે ની સામે ગ્રીન માર્કેટ આવેલું છે અને ગ્રીન માર્કેટ ની બહાર પાથરડા બજાર એક ગરીબ મધ્યમ અને પછાત વર્ગના પાથરડાના વેપારીઓ રહે છે। 200 થી 250 પાથરડા છે, એમાં ઓછામાં ઓછા 2 થી 2500 નો પરિવાર છે। વૃદ્ધ માતા પિતા છે જેની દવા દારૂનો ખર્ચો એમાંથી નીકળે છે। અમે દારૂ નથી વેચતા, અમે બ્રાઉન સુગર નથી વેચતા, છે ચરસ ગાંજો નથી વેચતા, કોઈ ગેરકાયદેસરનો ધંધો નથી કરતા। અને અમે તો સવારે વહેલી સવારે ઠંડી હોય કાપતા કાપતા ધંધો કરીએ છીએ અને 9 વાગ્યા અમે એ પથારો ઉઠાવીને પોતાના પ્રાઇવેટ ખાનગી સફાઈ કર્મચારીઓ દ્વારા અમે સફાઈ કરાવીએ છીએ। દુઃખની સાથે કેવું પડે છે કે સર્વિસ રોડ છે અને ડેડ રોડ છે, જ્યાંથી કોઈ અવર જવર થતી નથી તેવી જગ્યા પાથરડા બજાર લાગે છે। હવે એ પાથરડા બજારવાળા સીધા ખેડૂતો જોડેથી માલ લે છે જે અમને સસ્તું પડે છે, જેના કારણે ત્યાંના જે ગ્રાહકો છે એને સસ્તી અને તાજી શાકભાજી મળે છે, પરંતુ પેટમાં તેલ રેડાય છે ગ્રીન માર્કેટના વેપારીઓને, જે લૂંટ મચાવે છે, જે મોટી રકમ ગ્રાહકોની સાથે એ કરે છે, મોંઘા ભાવે પાછી અને મોંઘી ભાવથી શાકભાજી આપતી હોય છે। ગ્રીન માર્કેટવાળા જે અધિકારીઓ સાથે મળીને જે ચેડા કરી રહ્યા છે એ થઈ રહ્યું છે કે ગ્રીન માર્કેટ, અમને જાણ હતી કે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને પૈસા ઉઘરાઈને તંત્રને આપશે અને તંત્રને આપીને આજે એને બંધ કરાવશે। કમનસીબી ઘટના એ છે કે સવારે 4 વાગે જાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાને કોઈ કામ ધંધો ના હોય, એકનો એક ધંધો એટલે ગ્રીન માર્કેટ ઉપર તવાઈ વચાવવાની, ગ્રીન માર્કેટ ઉપર અમાનુષિક ચાર ગુજારવાનો, એના માટે 1:30 વાગે બંદોબસ્તમાં ગાડી આવે છે। અને હું કહેવા માંગુ છું કે અમદાવાદ શહેરમાં તરેલ તમામ જગ્યા છે, ક્યાં કેમ દેખાતું નથી? આજે ગૃહ વિભાગે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે કે દિવાળીના સમયમાં કોઈને પણ હેરાન કરશો નહીં, એવું ગૃહ ખાતા સરકારે પણ બહાર પાડ્યું છે। કહેવાનું એ છે કે અહીંના પાથરણા વાળાઓ જોડે વેન્ડર પાસ પણ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેન્ડર પાસ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમને 10-10 હજારની લોનની સહાય પણ અપાઈ છે, ત્યારે નથી પાથરણા જોવાય, અત્યારે જોવાય? તમામ પાથરણા બજારના વેપારીઓ પાસે વેન્ડર એક્ટ મુજબના લાયસન્સો છે અને કોરોના મહામારીમાં જે આ લોકો વ્યાજ ઉપર જેમ તેમ ઘર ચલાવ્યું એના માટે કોર્પોરેશન તરફથી પણ 10 હજારની લોનો આપવામાં આવી, લોન બી સરકાર આપે, લાયસન્સ બી સરકાર આપે અને પાછી સરકારને બંધ કરાવવા આવે, આ એક સ્થાનિક કાઉન્સિલરો જે એમનો હાથો ભરીને કામ કરી રહ્યા છે એના કારણે જ આ મ્યુનિસિપલ કમિશનરે ઓર્ડર કર્યો છે અને 31 તારીખ સુધી બધા કામ ધંધા મૂકીને ખાલી દવાની ગાડીને સવારે 1:30 વાગે 4 વાગે ત્યાં ગ્રીન માર્કેટના પથારા બંધ કરાવવા, એના માટેનો પગાર આ ડેપ્યુટી કમિશનર આપતો એવું લાગે છે। પથારા ઉપર તવાઈ નહીં મટે આગળની રણનીતિ શું? અમે જરૂર પડશે તો કમિશનરના બંગલામાં ઘૂસી જઈશું, ભૂખ્યા પેટે જેલ જવાની તૈયારી છે, અને જેલમાં જમવા તો મળશે, અને આંદોલન કરીશું અને જે પદાધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે એ આજે અમે લોકો શાકભાજી સવારે ખરીદી અને દબાણના કારણે શાકભાજીઓ જે સડી ગઈ છે એ સડેલી શાકભાજીઓ લઈને બંગલામાં જઈશું અને આજુબાજુ સોસાયટીમાં મફતના ભાવે વેચીશું અને એના બંગલામાં ઘૂસીશું। અડધી રાતે 12 વાગે જ્યારે સૂતા હશે અમારા પેટ ઉપર લાત માર્યો છે, 12 વાગ્યાની ઊંઘ જગાડીને કહીશું, હવે જાગ મારા ભાઈ, કોઈના પેટ ઉપર લાત ના માર, કોઈને રોજી આપતી શકતો હોય તો રોજી આપ, રોજી છીનવાનો અધિકાર નથી।